रथ यात्रा भगवान जगन्नाथ बलराम अने सुभद्रा साथे संकळायेल एक हिंदू त्यौहार छे, जे समग्र भारतभरमां अषाढ़ी बीजना दिवसे मनावामां आवे छे। भगवान जगन्नाथनुं मूळ मंदिर ओरिस्सा राज्यना जगन्नाथपुरी शहेरमां आवेलुं छे। भारतमां मुख्य रथयात्रा जगन्नाथपुरीनी रथयात्रा छे। आ उपरांत अनेक शहेरोमां आज दिवसे रथयात्रानुं आयोजन करवामां आवे छे। गुजरातमां अमदावादना जगन्नाथ मंदिरेथी निकळती रथयात्रा गुजरातनी सौथी मोटी रथयात्रा छे। जगन्नाथनी आ रथयात्रा छेक पुराणकालीन होवानुं जणाय छे। ब्रह्मपुराण पद्मपुराण अने स्कंदपुराणमां आ रथयात्रानुं आबेहूब वर्णन जोवा मळे छे। कपिल संहितामां पण रथयात्रानो उल्लेख मळे छे। जमालपुरमां आवेल 400 वर्षथी जूना जगन्नाथ मंदिरमां सवारे रथयात्रानो प्रारंभ थाय छे अने कुल 14 किमीनुं अंतर कापीने सांजे निज मंदिर परत फरे छे। परंतु आ वखतनी 143મી રથયાત્રા કોરોના મહામારીને કારણે બને તેમ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। આ રથયાત્રામાં 15 દિવસ પહેલા જેઠ માસની પૂનમના દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ એટલે કે જલયાત્રા યોજાય છે। આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરગત સ્વરૂપે સાબરમતી નદી કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવામાં આવે છે। આ જળયાત્રામાં 18-20 સાથીઓ સાથે હજારો ભક્તો દ્વારા માથે પિત્તળના ગળા લઈને યોજાય છે। પરંતુ આ વખતે ફક્ત એકાદ હાથી અને મંદિરના પૂજારીઓ ગાદીપતિ તેમજ રણછોડ મંદિરના ટ્રસ્ટના લોકો જ જોડાશે। સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડ મંદિરે લઈ જવાય છે। ત્યાં વિરામ પછી જગન્નાથજીને મંદિરે પરત લવાય છે અને ત્યાં શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાભિષેક કરવામાં આવે છે। રથયાત્રા સવારે 7 વાગે આસપાસ શરૂ થાય છે। એ પહેલાં પરંપરાગત મુજબ ગુજરાતના મુખ્યમંત્રી મંગલા આરતીમાં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગના સફાઈના પ્રતિકરૂપ પહેંદ વિધિ સોનાની સાવરણીથી માર્ગવાળીને કરવામાં આવે છે। રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે, જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને સગળા યાત્રિકો શ્રદ્ધાળુઓને મહાભોજ કરાવાય છે। પરંતુ આ વર્ષની રથયાત્રામાં કોરોનાને કારણે સ્થાનિકો અને યાત્રિકગણ રથયાત્રામાં જોડાઈ શકશે નહીં। સામાન્ય રીતે રથયાત્રા 8:30 વાગે નિજ મંદિરે પરત ફરે છે, તે આ વર્ષે બને તેમ ઝડપથી નિજ મંદિરે લાવી દેવામાં આવશે। અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા છે। પછીના વડોદરા પાટણ જેવા શહેરોની રથયાત્રા ભવ્ય નીકળે છે। ભગવાન જગન્નાથ જે રથમાં નગરયાત્રા નીકળશે તેનું નામ નંદીઘોષ છે। બલરામના રથનું નામ તાલધ્વજ અને સુભદ્રાના રથનું નામ પદ્માધ્વજ છે। રથયાત્રામાં સૌથી આગળ મોટાભાઈ બલરામ, વચ્ચે બહેન સુભદ્રા અને પાછળ જગન્નાથના રથની સવારી નીકળે છે। આ રથયાત્રા કોમી એકતાનું પ્રતીક પણ છે અને આ રથયાત્રામાં જય રણછોડ માખણ ચોરના ઘોષ સાંભળવા મળે છે। મિત્રો, 2020ની 143મી રથયાત્રા ઘરે રહીને ટેલિવિઝનના માધ્યમ દ્વારા નિહાળી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીશું કે વિશ્વને કોરોનારૂપી વૈશ્વિક મહામારીથી મુક્ત કરે। મિત્રો, વિડીયો ગમે હોય તો તમે લાઇક કરો, કમેન્ટમાં જય રણછોડ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમારો બહુમૂલ્ય સમય આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।